હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ડેલી લાઈફ યુઝીઝ રસોડું મારું દવાખાનું મિત્રો આજકાલના લોકડાઉનમાં સમયમાં ઘણા લોકોને પેટની સમસ્યા થતી હોય છે અને એમાં પણ પેટમાં ગેસ થવાની સમસ્યા સામાન્ય વાત બની ગઈ છે અને લગભગ સિત્તેર ટકા લોકોને પેટમાં ગેસ જરૂર બને છે ગેસની સમસ્યા થવા પર એનો તરત જ ઈલાજ કરવો કારણ કે વધારે સમય સુધી પેટમાં ગેસ બનવાથી પેટ સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ થઈ શકે છે એટલા માટે પેટમાં ગેસ બને તો એને ક્યારેય નજરઅંદાજ ન કરવું જોઈએ અને તરત ઉપચાર કરવો જોઈએ મિત્રો ઉપચારની સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું કે અમુક એવી વસ્તુની આદતોને પણ આપણે છોડવી પડશે જે પેટમાં ગેસ વધારે બનાવે છે અને તે ગેસ બનવાનું મુખ્ય કારણ હોય છે તો મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે એવી ચાર આદતો વિશે વાત કરવાના છીએ જે પેટમાં ગેસ બનવા માટે જવાબદાર હોય છે અને તે છોડવાથી આપણને ગેસની સમસ્યામાં ઘણો ફાયદો થાય છે તો મિત્રો આગળ વધતા પહેલાં તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકોન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો જેથી આવનારા અમારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો મિત્રો આગળ વધીએ ગેસથી બચવા માટે છોડવા જેવી આ ચાર આદતો વિશે જાણીએ નંબર વન બહારનું ખાવા પીવાની આદત મિત્રો પેટમાં ગેસ બનતો હોય તો બહારનું ખાવાનું બંધ કરી દેવું કારણ કે બહારનું ખાવાથી પેટ પર ખરાબ અસર પડે છે અને બહારનું ખાવાનું પેટમાં ગેસ બનાવે છે મિત્રો બહાર વેચાતા ખાણાપીણામાં ઘણો મસાલાનો પ્રયોગ કરવામાં આવે છે વધારે મસાલાવાળું ખાવાથી કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે કબજિયાત થવાથી પેટમાં ગેસ બનવા લાગે છે એટલા માટે બહારનું ખાવાનું ન ખાવું જોઈએ અને ઘરમાં બનેલા ખાવાનું જ સેવન કરવું જોઈએ અને ખાવાનું બનાવતી વખતે પણ ઘરમાં પણ વધારે મસાલાનો ઉપયોગ ન કરવો જોઈએ નંબર ટુ દવાઓનું વધારે પડતું સેવન મિત્રો વધારે પ્રકારની દવાઓ ખાવાથી પેટમાં ગેસની સમસ્યા બનતી જાય છે જે લોકો એન્ટીબાયોટિક દવાઓ લે છે અને પેટમાં ગેસ બનવા લાગે છે અન્ય પ્રકારની દવાઓ ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે દવાઓ ખાવાથી ગુડ બેક્ટેરિયા ઓછા થાય છે જે શક્તિને ના દુરુસ્ત કરે છે પાચન શક્તિ કમજોર થવાથી ખાવાનું પચતું નથી અને પેટમાં ગેસની સમસ્યા સર્જાય છે નંબર થ્રી ભોજન ચાવ્યા વગર ખાવાની આદત મિત્રો ખોરાકને હંમેશા ચાવી ચાવીને ખાવું ખોરાકને ઓછું ચાવવાથી તેનું પાચન વ્યવસ્થિત રીતે થતું નથી એવું થવાથી પણ ગેસની સમસ્યા થાય છે એટલા માટે હંમેશા ખાવા બેસો ત્યારે સારી રીતે ચાવીને જ ખાવું જોઈએ મિત્રો આપણામાં કહેવત છે કે એક કોળિયાને બત્રીસ વખત ઓછામાં ઓછું ચાવવું જોઈએ અને પછી જ તેને ગળા નીચે ઉતારવું જોઈએ નંબર ફોર ચા અને કોફીનું સેવન કરવાની આદત મિત્રો ઘણીવાર જોવા મળે છે કે જે લોકો વધારે પડતી ચા અને કોફીનું સેવન કરે છે એના પેટમાં વધારે ગેસ બને છે એટલા માટે ગેસ થવાથી ચા અને કોફીનું સેવન ચોક્કસપણે બંધ કરવું જોઈએ મિત્રો તમે થોડા દિવસ ચા અને કોફીનું સેવન બંધ કરો અને તમે જુઓ કે તમારી ગેસની સમસ્યામાં તમને ચોક્કસ ફાયદો જોવા મળશે મિત્રો આ ચાર આદતો આપણે છોડવાની છે આ સિવાય પણ કેટલાક ઘરેલું ઉપચાર જે છે હું તમારી સાથે ચર્ચા કરવા માગું છું મિત્રો ગેસ થાય ત્યારે આમાંથી કોઈ પણ ઉપાય તમે કરી શકો છો ગેસની સમસ્યા થવા પર ગરમ પાણીમાં હિંગ અજમા અને સંચળ મિક્સ કરીને પી લેવું આ પાણી પીવાથી ગેસ દૂર થઈ જાય છે ગેસ થાય ત્યારે ગોળવાળું દૂધ પીવાથી પણ લાભ થાય છે ફુદીનાનું પાણી પીવાથી પણ રાહત મળે છે એટલા માટે ગેસ થાય ત્યારે ફુદીનાનું પાણી દિવસમાં ત્રણ વખત પીવું તો મિત્રો આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને ગેસથી બચવા માટે કઈ આદતો છોડવી જોઈએ તેના વિશે ઉપયોગી માહિતી મળી હશે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં તેને અવશ્ય શેર કરો જો તમે અન્ય કોઈ વિષય ઉપર વિડીયો જોવા માંગતા હો તો મને કોમેન્ટમાં લખો હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ થેન્ક યુ